بسم الله الرحمن الرحيم فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينذرون قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون હીમન શૈતાન ઝન રજીન રહીમ રહમ વીનઈન વહુ વાહ ખૈન વોન આજે જે આપણી વાતચીત થશે તે વ્યક્તિગત અહકામ બાબતે છે અને એ અહકામ કે જેનો સંબંધ માણસની પોતાની જાતથી છે પોતાની વ્યક્તિથી છે કે કઈ કઈ બાબતોનો માણસ પોતે ખ્યાલ રાખવાનો છે અને શરીયતે કઈ કઈ બાબતો એના માટે જરૂરી ઠેરવી છે કે આ કામ કરે અને આ કામ ન કરે કારણ કે ઘણા આ કામો તો એવા છે જેવી રીતે નમાઝ રોઝા હજ જકાત એ બધા લોકો માટે છે તો આ કામ પણ એ રિય બધા લોકો માટે છે પણ બધા લોકો માટે એ એ વાત છે કે વ્યક્તિગત દરેકને પોતપોતાની જગ્યાએ આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે તો આ કેટલાક એવા હકામ છે કે સામાન્ય રીતે એ તરફ એનું વર્ણન જે છે ઓછું કરવામાં આવે છે એટલે એને ખાસ વિષય બનાવીને ખાસ ઊનવાન બનાવીને એનું વર્ણ જે છે કરવામાં આવે છે એમાં વિવિધ વાતોને સંક્ષિપ્ત રૂપે રજૂ કરવામાં આવશે પહેલી વસ્તુ તો એ છે કે માણસ કોઈ પણ એવું કામ નથી કરી શકતો જેનાથી એની ઇજ્જતને નુકસાન પહોંચતી હોય અને પોતાના ઇજ્જત નફ્સની રક્ષા કરવી પોતાની વ્યક્તિગત જે આબરૂ હોય એની રક્ષા કરવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે એવી જગ્યાએ ઊભો રહે કે જેના લીધે એના ઉપર આરોપ લાગે અને જે જગ્યાઓ મશહૂર હોય કે ત્યાં ગલત રોકો જાય છે ખોટા કામ કરવા માટે રોકો જાય છે એવી જગ્યાએ ખાલી ઊભો રહે માણસ કે જેનાથી એને ખબર એને મારું હોય કે અહીંયા ઊભો રહેશ તો રોગો આરોપ પ્રગાડશે એ જગ્યાએ એને ઊભું રહેવું પણ યોગ્ય નથી યા કોઈ એવું કામ કરવું કે જેના લીધે લોક જે છે એને કમતા સમજવા માંડે એની ઇજ્જત ચાલી જાય અને જે હલકા લોકો કામ કરતા હોય એવું કામ કરે જેવી રીતે કોઈ આલિમ ફાઝિર હોય ને ઠઠ્ઠા મશ્કરી કરવા માંડે એ ઠઠ્ઠા મશ્કરી પણ એ સ્ટાઇલથી કરે કે જે સામાન્ય રીતે કરતા હોય કે તાળીઓ મારીને હાથ ઉપર હાથ તો એવું કામ આ તો એક દાખલો આપવામાં આવ્યો સમાજ મુખતરીફ છે દરેક જગ્યાનો રસમ રિવાજ અલગ છે કોઈ જગ્યાએ એક વસ્તુને અપમાન સમજવામાં આવે છે કોઈ જગ્યાએ એક વસ્તુને અપમાન સમજવામાં નથી આવતી તો જોવાનું છે એને ઉર્ફ જેને અપમાન સમજે છે માણસનું એવું કામ માણસે ના કરવું જોઈએ ત્યાં સુધી કે એવું કા કામકાજ એવો કારોબારથી પણ માણસે સંગ્રહ ના જોઈએ કે જેના લીધે તેની ઇજ્જત ઓછી થઈ જાય સમાજમાં દાખલે ભીખ માગવાનું શરૂ કરી દે જેના લીધે માણસની ઇજ્જત ઓછી થતી હોય કોઈ પણ એવું કામ યા કાજ યા મુમકીન છે કે કહેવામાં આવે કે ભીખ ધંધો નથી પણ ઘણા જગ્યાએ એ છે કે બાકાયદા ભીખ માંગવાને એક બિઝનેસ બનાવી દેવામાં આવ્યો છે ભિખારીઓની બાકાયદા જે છે એ ખેપ હોય છે અલગ અલગ જગ્યાએ બુક હોય છે કે ફના જગ્યાએ ફનાનો ભિખારી ઊભો રહેશે અને ફના જગ્યાએ ફનાનો ઊભો રહેશે અને એ જગ્યા પણ કેટલાક શહેરોમાં જગ્યા બાકાયદા વેચાય છે કે ખબર છે કે આ જગ્યાએ રોજ ઊભા રહીને ભીખ માંગવામાં રોજ જે છે હજાર રૂપિયા મળે છે બીજી જગ્યાએ બે હજાર મળે છે તો આ ભિખારી ઓરી જગ્યાએ જવા ઈચ્છે છે તો વાં જે ભિખારી છે એને મોટી રકમ આપીને જગ્યા ખરીદે છે કે વાં જેને ઊભો રહીને હું ભીખ માગીશ તો ખેર તો એવું કામ કરવું માણસને કે જેના રીતે એની ઇજ્જત ચાલી જાય જેનાથી સમાજમાં જે છે નીચો જોવામાં આવે એવું કામ નથી કરી શકતો કે પોતપોતાને બેઇજ્જત કરે એવું કામ જે છે નથી કરી શકતો માણસ એ જ રીતે માણસ જે છે આત્મહત્યા નથી કરી શકતો ખુદકશી ગુના એ કબીરા છે આરામ પણ છે અને એક એવો ગુના છે કારણ કે દરેક ગુના મોટાથી મોટો માણસ ગુના કરે તો તેના પછી એ શક્યતા હોય છે કે તોબા કરી દે કારણ કે એના પછી જીવતો તો રહેશે બની શકે પોતાના ગુના પર પછતાઈ જાય સાચી તોબા કરે એનો ગુના માફ થઈ જાય પણ આ આત્મહત્યા તો એવો ગુના છે કે એના પછી તો ટાઈમે નથી વધતો કે માણસ તોભા કરે કારણ કે આત્મહત્યા કરશે મરી જશે તો ખતમ તો માણસને પોતાની જાનની રક્ષા કરવી એ જરૂરી છે આત્મહત્યાના બે પ્રકાર છે એક તો એ આત્મહત્યા છે કે બાકાયદા માણસ પોતે જ ઝેર ખાઈ રહે યા ક્યાંય મોટ ઊંચી જગ્યાએથી છલાંગ રગાડીને પડી જાય યા દરિયામાં કૂદી પડે વિવિધ તરીકાઓ છે અહીંયા હેતુ આત્મહત્યાના તરીકા બતાવવાનો નથી તો એક તો આ છે આત્મહત્યા એક માણસ એવી જગ્યાએ જુરત દેખાડે કે જ્યાં જરૂરત ના દેખાડવાની હોય અને પછી એના રીતે મરી જાય જેવી રીતે ઘણા લોકોને સેલ્ફીનો શોખ ચડે છે તો એવી જગ્યાએ સેલ્ફી લેવા જાય છે કે સેલ્ફી લેટર પડી જાય છે અને હાદસો થાય જેને એ મરી જાય છે તો માણસને એવું કામ પણ ન કરવું જોઈએ કે જ્યાં એની જાન જવાનો ખતરો હોય જ્યાં એની એને પોતાના જીવનથી હાથ ધોવો પડે તો એક આત્મહત્યા જે માણસ ઇરાદાથી કરે છે એક એવું કામ કે જે બાખરે ઈરાદો નથી હોતો આત્મહત્યાનો પણ ખોટા કામ કરવાના લીધે માણસ જે છે ખબર છે કે આટલું તેજ મસન જે છે પાણી આવી રહ્યું છે સંબંધની મો મોજ મસન તેજ છે યા કોઈ દરિયામાં તુગ્યાની છે ખાસ તો વરસાદના મોસમમાં અને માણસ છતાંક રગાડે કે નાઈ રહ્યો આમાં જ્યારે બધા મના કરતા હોય કે આમાં નાવા જઈશ તો ડૂબી જવાનો ખતરો છે પણ માણસ કંઈક નહીં હું તો નાઈને દેખાડો તમને લોકોને તો ખોટી જગ્યાએ જુરત દેખાડવી કે જેમાં જાન જવાનો ખતરો હોય તેને પણ યોગ્ય માનવામાં નથી આવ્યું એ જ રીતે માણસ જે છે જે એની વ્યક્તિગત મસાઇલમાં છે એક છે દાઢી મૂંડવી તો એહતિયાત વાજિબની બીના પર જે છે દાઢી મૂંડવી જે છે એ નથી આ લોકો એવો મસ્તો છે કે જે લગભગ બધા મુશ્કેદ નજીક જે છે નક્કી છે કે દાઢી મૂંડવી જે છે અત્યારે વાજીબીના પર જાયઝ નથી દાઢી હોવી કેટલી જોઈએ તો આમાં જે છે મેયાર એ બતાવવામાં આવે છે કે સામાન્ય લોકો કહે કે આ ભાઈ દાઢીવાળો છે એટલી હોવી પૂરતી છે સમય નથી કે માણસ બહુ લાંબી લાંબી દાઢી રાખે પણ એટલી પણ ઓછી ના હોય કે માણસને ખબર ના પડે કે આ દાઢી છે યા એક બે દિવસથી શેવ નથી કરી એટલે જે છે બહાર નીકળી આવ્યા છે તો બેની વચ્ચે એને સામાન્ય લોકો કે આ દાઢીવાળો માણસ છે આ માણસને દાઢી છે ઉર્ફને મેયાર બનાવવામાં આવ્યો છે કે ઉર્ફ અગર કહે છે દાઢીવાળો છે તો એ સમયમાં આવશે કે એ જે છે દાઢી છે તો દાઢી મુંડાવી હરામ છે એ ત્યારે પર સિવાય કે કોઈ એવું ખાસ મજબૂરી આવી જાય એવી મજબૂરી એને ઉષ્ અને હરજ કહેવામાં આવે છે કે જેમાં માણસ માટે એને બરદાશ કરવું અશક્ય બની જાય એ અશક્યની કરીબ કરીબ થઈ જાય જે રીતે ઘણા એવા ઇલાકાઓ છે વિસ્તારો છે કે ત્યાં મુસલમાનની ઓળખ દાઢીથી થાય છે અને ત્યાં મુસલમાનને જે છે છુપીને રહેવું પડતું હોય છે ખતરો હોય છે ખબર પડી કે આ દાઢીવાળો છે એટલે મુસલમાન છે અને મુસલમાન છે તો મારી નાખશે તો વાં જાનની વાત આવે છે તો અગર માણસને ખબર છે કે જાન ચાલી જશે તો તો પછી દાઢી મુંડાવી શકે છે કારણ કે જાન બચાવી જે છે એ વધુ મહત્ત્વની છે તો એવી કોઈ સંજોગો હોય યા કોઈ જગ્યાએ દાઢીની તોહીન થતી હોય અને એટલી તોહીન થતી હોય કે માણસ માટે બરદાશ કરવું મુશ્કેલ થઈ જાય યા મઝાક ઉડાતી હોય ઠટ્ટા મશ્કરી દાઢીના લીધે એટલી થતી હોય કે એના માટે જે છે બરદાશ કરવું અશક્ય થઈ જાય આ વિવિધ સમાજમાં વિવિધ કેફિયતો છે ઘણી જગ્યાએ એટલો સમાજ જે છે બેદીન થઈ ગયો છે કે ત્યાં આગળ કોઈ દાઢી રાખે તો એની પણ ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવે અને ખબર છે કે આ જોબ છોડીને બીજી જોબમાં જાય તો હું પણ આ જ થવાનું છે ત્રીજી જગ્યાએ જાય ત્યાં પણ આમ જ થશે કારણ કે અગર માણસને ખબર છે કે આ ઓફિસમાં જ્યાં કામ કરું છું ફક્ત ત્યાં પૂરતું ઠઠ્ઠી મજાક થઈ છે અગર કોઈ સારી જગ્યાએ ચાલી જાય બીજી જગ્યાએ ચાલી જાય તો તો પછી જે છે એ બાનું કાઢીને છે દાળી નથી મૂંડી શકતો બીજી જગ્યાએ નોકરી શો શોધી દે સિવાય કે એવી ખાસ હારત હોય કે ખબર છે કે હવે નોકરી નહીં મળે હજી માણસ જે છે મોટી ઉંમરનો થઈ જાય તો મોટી ઉંમરના લોકોને થોડા નોકરી મુશ્કેલથી મળે છે તો ખાસ સંજોગોની વાત અલગ છે આપણે સામાન્ય સંજોગની વાત કરીએ છીએ તો પછી બીજી જગ્યાએ ચાલી જવું પડશે પણ ખબર છે કે જ્યાં જાય ત્યાં દાઢીના લીધે મારી ઠઠ્ઠા મશ્કરી થશે મારી તોહીન થશે અને એવી ઠઠ્ઠા મશ્કરી એવી તોહીન કે જે માણસ માટે ના કાપીને બદાશ થઈ જાય એને બહુ સખ્ત અઝિયત થતી હોય તો એમાં જે છે કેટલાક મુશ્તાઈરીની જે છે એ ઇજાગ્રત આપે છે દાઢી મૂંડવાની માણસ જે છે પોતાના શરીરના અવયવોને વેચી નથી શકતો કે પોતાની એક આંખને વેચી નાખે કોઈને હતા કે દાન પણ નથી કરી શકતો સિવાય એક એ વસ્તુ કે જેના બારામાં એમ છે કે અગર એને ઓછી કરવામાં આવે તો શરીરને કોઈ નુકસાન નહીં થાય કારણ કે આંખ તો ઓછી કરશે તો જોવાનું મુશ્કેલ થઈ જશે પણ જો તે કિડનીના બારામાં કહેવામાં આવે છે કે અગર એક કિડની ઓછી કરી દેવામાં આવે અને બીજી કિડની તંદુરસ્ત હોય તો માણસને નુકસાન નથી થતું ત્યાં કેટલાક મુશ્તાદન જે છે એ આપે છે કે કિડની જે છે એ માણસ પોતાની આપે તાકે બીજા મુસલમાનની યા બીજા કોઈ મોમીનની જે છે જાન બચી જાય અને કિડનીનો મસો જે છે એ હલ થઈ જાય અલબત્તામાં વિગતો વગેરે છે અને કેટલીક જગ્યાએ જે છે આ જ પ્રકારમાં વેચવાની પણ ઈજાત હોય છે પણ ખાસ સંજોગોમાં જે પોતપોતાની જગ્યાએ વિગતો છે એમાં પણ એવો એવો અવયવ તો નથી આપી શકતો કે જેના લીધે શરીરને મોટું નુકસાન થતું હોય કે જેની વિગતો જે છે ફિક્સની કિતાબોમાં મોજૂદ છે અગર કોઈ માણસને જાનવરનો અવયવ રગાડવામાં આવે તો જાય છે કે નથી તો મુશ્કેન કહે છે કે આમાં જે છે વાંધો નથી ત્યાં સુધી કે કોઈ કૂતરા અને સુવરનો અવયવ એને જે નજીસ જાણવો છે ડુક્કર યા કૂતરું એનું અવયવ પણ રગાડવામાં આવે તો રગાડી શકાય છે અને રગાડ્યા પછી એમ નહીં કહેવાય કે એ તો કૂતરાનો હિસ્સો છે એટલે એ નજીસ બાકી પાક બાકી માણસના શરીરનો ભાગ બની જશે પછી એનો હુકુમ પાકવાળો જ આવશે કારણ કે માણસના શરીરનો ભાગ બની ગયો ત્યાં સુધી કે કોઈ અગર કાફીનું કોઈ અવયવ મુસલમાનને રગાડવામાં આવ્યું હોય તો કાફી જે છે ગેરકિતાબી એ તો બધા મુશ્કેલી કહે છે નજીસ છે પણ એનો અવયવ અગર મુસલમાનને લગાડવામાં આવ્યું તો એના શરીરનો ભાગ બની ગયો પછી જે છે એના માટે તહારાનો કમા આવશે એને જે છે મુસલમાનના શરીરના હિસાબથી જે હુકમ દેવાશે અને એ પાક ગણાશે એટલે એમાં જે છે વાંધો નથી એક વસ્તુ જે વાત કરવામાં આવે છે એ છે કે ઈશ્તેખારા માટે કે ઈશ્તેખારા વિશે શું છે આપણે વ્યક્તિગત મસાઇલમાંથી છે તો ઇશ્તેખારો માટે કહેવામાં આવ્યો છે કે એવી જગ્યા કે જ્યાં માણસ કોઈ નિર્ણય ન કરી શકતો હોય અને એ ચાહતો હોય કે ખબર પડે કે આનો હલ શું છે તો રિજાની નિયત છે કે પર્વતગાર આ ઇશ્તેખારા વડે જે છે મને સચ્ચા સાચા રસ્તા તરફ જે છે હિદાયત કરશે એ ઈશ્તેખારો કરી કરાવી શકે છે અને એકવાર ઇસ્તખારો થઈ ગયો તો એને ફાઇનલ સમજે પછી જે છે વારંવાર એ જ વસ્તુ ઉપર ઇસ્તખારો ના કરે સિવાય કે વિષય બદલાઈ જાય અને સદકો આપીને ઇસ્તખારો કરે પણ ઘણા લોકોને આદત થાય છે કે પહેલાંથી વિચાર્યું હોય કે આ કામ કરવું તો છે જ તે પણ થતું કે ખુદાથી હા કેવડાવું તો ઇસ્તખારો કર્યો મના આવી પાછો ઉદાસ થઈ ગયો પાછો બીજો ઇસ્તખારો કરે ત્રીજો ઇસ્તખાર જ્યાં સુધી હા ના આવે ત્યાં કરતો રહે યા કરાવતો રહે તો આ નથી થઈ તો આ બધું અગર મુશ્કેટ મુશ્કેલ કહે છે કે અગર બે ચારમાં કર્યા તો પેદાવાળા ઇશ્ખારાને ખરો માનવાનો સિવાય કે મોઝું ચેન્જ કરી નાખે જેવી રીતે માણસે ઇશ્તખારો કર્યો કે મારે આજે ફણાની જગ્યાએ જવું કેવું છે ખરાબ આવ્યું તો માણસ આજેની જગ્યાએ કે કાલે ફનાની જગ્યાએ જવું કેવું છે તો આ મોઝું ચેન્જ થઈ ગયું તો સદકો કરીને યા સદકો કાઢીને મોઝું ચેન્જ કરીને જે છે બીજો ઇસ્તખારો કરી શકે છે એ ઇસ્તખારા નો વિષય એવો છે કે બાકા એના એમાં એમાં એક પૂરું લેક્ચર થઈ શકે છે એના તરીકાઓ કેવા છે કઈ જગ્યાએ કરવી જોઈએ પણ અત્યારે આપણે ફક્ત ઇશારો કરીને આગળ વધીએ છીએ અને એમાં પણ ખાસ કહેવામાં આવ્યું છે કે પહેલાં માણસ મશવેરો કરે મોમીન યા જે વસ્તુ બાબતે કામ છે એ બાબતમાં જે લોકો નિષ્ણાંત છે એનાથી મશવેરો કરે સરાહ લે અને સરાહના પછી પણ નિર્ણય ન લઈ શકતો હોય તો પછી બાદમાં જે છે ઇસ્તખારા તરફ જાય કારણ કે ઘણીવાર પર્વતગાર આરામનો મશવિરો લોકોની જબાનથી પણ મળી જાય છે કે જેનાથી આપણે મશવરો લઈએ પર્વતગાર જે છે એની જબાન ઉપર એની જીભ ઉપર આપણા માટે જે ફાયદાકારક વસ્તુ છે એને જારી કરી દેશે તો ખુદાથી દુઆ કરી અને આપણે મશ્વરો કરીએ તો પણ એમાં જવાબ મળી જશે પણ મશ્વરા પણ ઘણી વસ્તુ એવી હોય છે માણસની પ્રાઇવેટ વસ્તુ હોય છે કોઈને બતાવવા નથી ઈચ્છી જઈ જતો એનો અને ખુદાનો મામલો હોય છે પછી એમાં નારાઓ કીધા બીજા કોઈથી મશ્વરો કરવો એને યોગ્ય નથી રાખતો તો વાંધો ઠીક છે કે માણસ જે છે એ જ કરશે એ જ રીતે જેવી રીતે પહેલાં કહેવામાં આવ્યું કે કેટલાક કામો માણસ ન કરવા જોઈએ તો ભીખ માંગવો વગેરે અગર કોઈ માણસ મુસ્તૈક ન હોવા છતાં ભીખ માગે અને કોઈ માણસે એને માર આપ્યો છે અને એને ખબર હોય કે આ એ મને મુસ્તૈક સમજીને આપ્યો છે અગર એને સામેવાળાને ખબર હોય તો કે મુસ્તૈક નથી તો ન આપત તો પછી માણસ માટે જરૂરી છે કે માલને એને પાછો આપી દે અને બતાવી દે કે હું મુસ્તૈક નથી અને એના ઉપર જે છે જવાબદારી આવશે તો આ જે છે બે ચાર વસ્તુઓ જે આનાથી માણસના વ્યક્તિગત મસાયથી સંબંધિત હતી એને બયાન કરવામાં આવી આમાં પણ ઘણી વિશાળતા છે ઘણી વસ્તુઓ છે પણ માણસ જે છે આ બાબતે વધુ મારું માટે કિતાબો તરફ અને ઓરમા તરફ રુજૂ કરે અસલામ વરહમતુલ્લા વરકાતુ yeah